ફોન કરી બેંક કર્મચારીના નામે લોકોના બેંક એકાઉન્ટની માહિતી મેળવ્યા બાદ રૂપિયા ખંખેરી છેતરપિંડી કરતી ઝારખંડની ટોળકીને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી છે. આરોપીઓની ધરપકડ કરી છે. હાલ છેલ્લા ઘણા સમયથી સુરત સાથે દેશભરમાં ઓનલાઈન ઠગેના બનાવ વધી રહ્યા છે. ત્યારે બેંકમાંથી બોલું છું, તમારો કાર્ડ બ્લોક થઈ જશે તેમ કહી લોકો પાસેથી બેંક એકાઉન્ટની માહિતી મેળવ્યા બાદ ઓટીપી નંબર મેળવી તેના આધારે બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરતી ઝારખંડની એક ટોળકીના છ રીડાઓને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ઝારખંડના સફાર અંસારી, મહેતાબ અંસારી, ગફાર અબ્દુલ સફીક અંસારી, મસરાજુદ્દીન અંસારી, અકબર અંસારી ને સુરતના સચિન ગાંભણી રોડ પર આવેલા રામેશ્વર મંદિર પાસેથી સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી. તેઓ પાસેથી 36 જેટલા સિમકાર્ડ કબજે કર્યા હતા. પોલીસે રીઢાઓ પાસેથી રોકડા રૂપિયા તથા અન્ય મતા મળી લાખો રૂપિયાની મતા પણ કબજે કરી છે. ગુજરાતના આણંદ ટાઉન પોલીસ, વડોદરા નવાપુરા પોલીસ, મહારાષ્ટ્રના થાણા વાનગોમ પોલીસ પાલઘર, રાજસ્થાનના દૌસા જિલ્લા માંડાવરી પોલીસ, જયપુરના સાબલનાયક પોલીસ અને મધ્યપ્રદેશના બૈતુલ જિલ્લા મુલતાઈ પોલીસ તથા માંડસૌર જિલ્લા કોતવાલી પોલીસમાં ટોળકી વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અઝહર કુરેશી સાથે પ્રકાશ વાડા, જી10 ન્યૂઝ.